અને બાળ માણસ ને સમજવા માટે નાટક એ બહુ જ અગત્યનું અને બહુ જ મોટું માધ્યમ છે. અભિનય, તમે અત્યારે જે રંગભૂમિ ક્ષેત્રે સંકળાયેલા છો તો તમને આ રંગભૂમિ કેવી લાગે છે? રંગભૂમિ સારી જ લાગે છે. ના, પણ રંગભૂમિમાં છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ સરસ કામ થઈ રહ્યું છે, આગળ વધી રહી છે. નવા વિષયો, નવી ટેકનિક્સ, અમે લોકો જ્યારે થિયેટર ભણતા હતા એ વખતે ટેકનિક્સનો ઘણો અભાવ હતો. અત્યારે આટલા એક દાયકા પછી તમે ફિલ્મ અને થિયેટરની વચ્ચે જે ડિફરન્સીસ, અથવા તો એમ કહેતા હોઈએ છીએ કે આ થિયેટરિકલ લિમિટેશન્સ છે, તો એ લિમિટેશન્સ બધી ક્રોસ કરી ગયા છે. તમે પરદેશના નાટકો તમે જુઓ, હમણાં જ એક જાપનીઝ પ્લે નું ટ્રેલર બહુ જ પોપ્યુલર છે, તમે જોજો કા નામથી, તો એ તમને કોઈ પણ એ બ્રોડવેથી પણ ઉપરની કક્ષાએ રચાયેલું એ નાટક છે. બરાબર. અને એ જ પ્રકારની ટેકનિક્સ આપણા ઇન્ડિયામાં પણ આવી રહી છે, ગુજરાતમાં પણ ઘણું બધું કામ થઈ રહ્યું છે. સો હા, બહુ ચેલેન્જિંગ થઈ રહ્યું છે. પરોબેન, આપને પ્રશ્ન પૂછીશ કે અત્યારે તમે જુઓ તો જે રંગભૂમિ છે તેમાં અભિનય તો કરી રહ્યા છો, સાથે ફિલ્મમાં કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ એટલે ઘણા બધા ફિલ્મનો પણ તમે અત્યારે જે સ્ટડી થતો હશે, તો આ બંનેની વચ્ચે એક આપણે જોઈએ તો થિયેટરનો ઉપયોગ એક પ્લેટફોર્મ તરીકે ફિલ્મમાં જોવામાં ઉપયોગ કરતા હોઈએ છીએ, અને ઘણી રીતે એને પોઝિટિવલી જો જોઈએ તો એનએસડીના ઘણા બધા સ્ટુડન્ટ છે જેઓ હિન્દી સિનેમાની અંદર પોતાના નામના મેળવેલી છે, તો શું આ એક પ્લેટફોર્મ તરીકે જ ઉપયોગ થાય છે કે એકચ્યુઅલમાં થિયેટરમાં પણ કામ કરી રહ્યા છે? યસ, ના, પ્લેટફોર્મ તરીકે પણ ઉપયોગ થાય છે અને થિયેટરમાં પણ કામ કરી રહ્યા છે. તમે બોલિવૂડની વાત કરો છો તો એ રીતે નવાઝુદ્દીનથી લઈને નસરુદ્દીન શાહ, ઘણા બધા એક્ટર્સ જે પ્રખ્યાત છે જ, એ લોકોની સાથે સાથે અત્યારે પણ અત્યારની રંગભૂમિમાં જે લોકો સક્રિય છે, તો સાદું એનએસડીની વાત જવા દો, ખાલી ગુજરાતમાં પણ જે લોકો થિયેટરમાં સક્રિય હોય અને એ લોકો જો ફિલ્મોમાં જાય ત્યારે એ પરફોર્મન્સ તમને લાગે કે આર્ટિસ્ટ ઘડાયેલો છે. એટલે છેલ્લા દિવસમાં જો તમે નરેશનું કેરેક્ટર જોયું હોય તો માઇકલ મયુર ચૌહાણ જે એક્ટર છે તો એ થિયેટરનો આર્ટિસ્ટ છે, તો જ્યારે ફિલ્મના ફ્લોર પર મેં એને એક્ટ કરતા જોયો તો બે બે પાનાના ડાયલોગ્સ એ છોકરો એક વન ટેકમાં ઓકે કરાવી દે અને બહુ જ પરફેક્શન લાગે. એટલે થિયેટર એ એક સરસ પ્લેટફોર્મ તો બને છે આર્ટિસ્ટને સ્ક્રિપ્ટ સમજવાથી માંડીને કેરેક્ટર સમજવાથી માંડીને ઘણી બધી રીતે, અને બંને રીતે ઉપયોગી થઈ રહે છે. કલ રાત કો ફિર ચલો પહેલે કી તરહ કોફી ઓર આરએમડી હો જાય. વાહ, પૂરી દુનિયા ઘૂમ લી, અલગ અલગ પાન મસાલે ટેસ્ટ કિયે, કોઈ કહેતા ઉસમે યે હૈ વો હૈ, લેકિન સ્વાદ ઓર ક્વાલિટી મેં સિર્ફ આરએમડી. પૂછે લો મુજી પસંદ આરએમડી. અત્યારે જે સુંદરી સાહેબ છે, જસવંત ઠાકર છે, અંચી મહેતા છે, તેમની સાથે તમે રંગભૂમિ કરી છે, એમના ઘણા બધા અનુભવ છે, તો એ જૂની રંગભૂમિ કેવી લાગતી હતી, એ કેવી છે અને અત્યારે શું ડિફરન્સ? દીદી, જસવંતભાઈ એ કેવા દિગ્દર્શક હતા કે જેમણે લેવલ્સ, માત્ર પડદાઓ અને નટને જ, નટનું થિયેટર, નટને જ કેન્દ્રમાં રાખીને એમણે હંમેશા નાટકો કરેલા, અને એટલે જ એ એક સફળ દિગ્દર્શક હતા. અને એ દિગ્દર્શક તરીકે એવા દિગ્દર્શક હતા કે જે કોઈ દિગ્દર્શક નાટક હાથમાં ન લે એવા પ્રકારનું જ નાટક હાથમાં લેવું અને એની રજૂઆત કરવી. જનકભાઈની વાત સાથે હું થોડું એડિશન કરીશ. જનકભાઈએ જે કહ્યું એ બહુ જ સરસ વાત કરી. ગુજરાતમાં રંગભૂમિની શરૂઆત ભવાઈથી થઈ. અસાઈત નામના જે, અસાઈત ઠાકર નામની જે ઊંઝામાં થઈ ગયા, એમણે 440 ભવાઈઓ લખી અને સામાજિક ઉત્ક્રાંતિની વાત કરતા હતા. એના પછી જૂની રંગભૂમિ આવી જેમાં જયશંકર સુંદરીએ આપે કહ્યું, બાપુલાલ નાયક એ બહુ ઉત્કૃષ્ટ કલાકારો હતા જે લોકો
સ્ત્રી પાત્રો ભજવતા, ત્યાં સુધી ભવાઈમાં અને જૂની રંગભૂમિમાં હજી સ્ત્રીઓએ પ્રવેશ નહોતો કર્યો, બહુ પાછળથી જૂની રંગભૂમિમાં સ્ત્રીઓને પ્રવેશ મળ્યો. એવું કહેવાતું કે જયશંકરભાઈ જે રીતે સાડી પહેરતા, જે રીતે ચાલતા બોલતા, જે રીતે ઊભા રહેતા, એ શીખવા મુંબઈની શેઠાણીઓ એમની પાસે આવતી. એટલા બધા એ પોપ્યુલર હતા. અને બાપુલાલ નાયક એમની સામે ભૂમિકા કરતા, તો બાપુલાલ નાયક અને જયશંકર સુંદરીને સ્ટેજ ઉપર જોવો એક બહુ મોટો લાભો હતો, એના સીન્સ જોવા. એના પછી નવી રંગભૂમિની શરૂઆત થઈ. અને નવી રંગભૂમિમાં જેમ જનકભાઈએ કહ્યું એમ, જૂની રંગભૂમિના ઘણા બધા તત્વો, ઘણી બધી મુશ્કેલીઓ નીકળી ગઈ. નવા થીમ્સ, નવી રજૂઆતો, જેમાં સીસી મહેતા અને જશવંત ઠાકર, દીના પાઠક આ બધા આવ્યા. અને એમણે માત્ર નાટકો કર્યા એટલું જ નહીં, એ લોકોએ નાટ્ય શિક્ષણ પણ ગુજરાતમાં ઇન્ટ્રોડ્યુસ કર્યું. હવે અભિનય, હું આપને પ્રશ્ન કરીશ કે અત્યારે જે રિચનેસ છે, જે પહેલા સ્ક્રિપ્ટમાં કન્સેપ્ટમાં હતી, પ્લસ અત્યારે જો જોઈએ તો નવી ટેકનોલોજી, મ્યુઝિક, લાઇટ, સાઉન્ડમાં ચેન્જીસ આવ્યા, તો અત્યારે જે નાટકનું નિર્માણ કરવું અને વિષય વસ્તુ, એ આપને કેવા લાગે છે? વિષય અત્યારે ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ ગયો છે. આપણે નાટકની જ વાત કરીએ છીએ, પણ સાથે હું ફિલ્મને થોડી ઘણી એટલા માટે જોડી દઈશ, કારણ કે ફિલ્મને જોનારો વર્ગ મોટો છે. તમે પણ એ અનુભવ કર્યો હશે કે ફિલ્મ કે નાટકનો જો વિષય તમારો મજબૂત નહીં હોય તો એ નહીં જ ચાલે, એ કોઈ પણ કળા હોય. એ જ રીતે સૌથી વધારે ચેલેન્જિંગ એ છે કે એક્ટર્સ અહીંયા બહુ જ અદ્ભુત છે, ગુજરાતી રંગભૂમિ ઉપર જ નહીં, ગુજરાતી કલાકારો જ નહીં, પણ અદ્ભુત લોકો છે, અદ્ભુત એક્ટર્સ છે, પણ વિષયો સારા નથી બનતા, કોઈ પ્રયોગ કરવા નથી માંગતું. જેમ કે અદિતિબેન છે, એમના તમે જેટલા પણ નાટકો હમણાં જુઓ, અથવા તો કમર્શિયલ થિયેટરની અંદર, કમર્શિયલ અથવા તો જે ધંધાદારી રંગભૂમિ કહે છે કે મુંબઈની રંગભૂમિ, કે એ જે બે પાર્ટમાં વહેંચાઈ ગયેલું છે કે એક્સપેરિમેન્ટલ થિયેટર અને કમર્શિયલ થિયેટર, પણ મારા મતે એવું કોઈ એક્સપેરિમેન્ટ કે કમર્શિયલ એવું કશું હોતું નથી. એક્સપેરિમેન્ટ એટલે એક પ્રયોગ કરવો, જ્યારે પ્રયોગ એના માટે જ કરીએ છીએ કે કંઈક નવું કરવું છે, ત્યારે જે પ્રયોગ થતો હોય છે, નહીંતર એક ફોર્મ્યુલા હોય છે કે 1+1=2. હવે આ ફોર્મ્યુલામાં કામ કરવું, તો એ તો તમને ખબર છે કે આ બનાવીશું તો એ સક્સેસફુલ થવાનું છે અને બારી ઉપરથી આપણને પૈસા મળવાના છે. પણ વિષયો સાથે એક્સપેરિમેન્ટ કરવા, એ ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોમાં નવું બન્યું છે, અને એ વિભાગ હવે નથી રહ્યા કે આ એક્સપેરિમેન્ટલ છે ને આ કમર્શિયલ છે. તમે એક્સપેરિમેન્ટ કરો છો અને એની અંદરથી તમે કોમર્સ ઊભું કરો છો, અને એ ટિકિટ બારી ઉપર નાટકો ચાલે છે. એ સમય હવે એવો નથી રહ્યો કે તમે ઓડિયન્સને બ્લેમ કરી દો કે ઓડિયન્સને આ જ પ્રકારનું ગમે છે એટલા માટે આપણે જે આપીએ છીએ એ જુએ છે. આજે સમુદ્ર મંથનનો 12 માર્ચે અમારો પહેલો પ્રયોગ અમદાવાદમાં ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે થયો. ઇટ વોઝ અ હાઉસ પેક, જેમ પેક શો હતો, લોકો ટિકિટ લીધા વગર પાછા ગયા છે. એ કોઈ જ પ્રકારનું એવું લેબલ્ડ કોમેડી નાટક નથી, એકદમ સાવ નવો પ્રયોગ, કદાચ મને યાદ નથી કે મેં વિટનેસ કર્યું હોય કે ગુજરાતી રંગભૂમિ ઉપર આ પ્રકારનું નાટક ક્યારે થયું હોય. અને આઈ એમ ગ્લેડ, આઈ એમ પ્રિવિલેજ્ડ કે હું એ નાટકનો ભાગ છું. કસ્તુરબા પ્રકારનું નાટક કર્યું હોય. જો હું તમને વાત કરું કે મુંબઈની અંદર ઉમેશ શુક્લાએ કાંજી વર્સિસ કાંજી નામનું એક વિષય લાવ્યા કે જ્યાં કોઈ માણસ ભગવાન ઉપર કેસ કરે છે. હવે આ વાત જ આપણા કલ્ચરમાં એક્સેપ્ટ કરવી અઘરી છે. સેમ વે સૌમ્ય જોશીએ વેલકમ જિંદગીથી અથવા તો 102 નોટ આઉટથી આખા પેરામીટર્સ જ તોડી નાખ્યા કે એક પણ ગ્લેમર કે ગ્લેમર વગર કે જ્યાં સુંદર મજાની સાડી પહેરીને સ્ત્રી આવે છે મંચ ઉપર, કે સરસ મજાનો રિવોલ્વિંગ બે સેટ બદલાઈ જાય અચાનક જ અભિભૂત કરી નાખે, એવું કશું જ નહીં ને. માત્ર તમારું પ્રત, તમારી સ્ક્રિપ્ટ, તમારો વિષય અને મજબૂત એક્ટર્સ, આ બે વસ્તુના કોમ્બિનેશનથી જે સફળતા મેળવી છે છેલ્લા ઘણા વર્ષોમાં મુંબઈના દિગ્દર્શક, અમદાવાદના દિગ્દર્શક કે ગુજરાતી રંગભૂમિ ઉપર, એ અપાર છે. અને આ પ્રકારના એક્સપેરિમેન્ટ જે થતા રહેશે તો જ એ કોમર્સને જનરેટ કરી શકશે, અને અદ્ભુત કામ થઈ રહ્યું છે. અદિતિબેન, અત્યારે જે શેક્સપિયર છે તેમના નાટ્ય જે નાટકના વિચાર છે, જે નાટક એને 400 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને જશવંત ઠાકરની સ્વામી જન્મ જયંતિ શતાબ્દી ઉજવાઈ રહી છે, તો આ શેક્સપિયરની જે વિચારધારા છે તેનું વિશ્વ કઈ રીતે પ્રસ્તુત કરવાનું છે, અને તમે જશવંત ઠાકર
મેમોરિયલ ફાઉન્ડેશન છે તેના દ્વારા કઈ રીતે એની ઉજવણી કરવાના છો? શેક્સપિયરને 400 વર્ષ પૂરા થઈ રહ્યા છે એ તબક્કે આખા વિશ્વમાં શેક્સપિયરના નાટકોનું મંચન થવાનું છે, એના નાટકોના વાચિકમ થવાના છે, એના એમના નાટકોનું મૂળ લઈને નવી સ્ક્રિપ્ટો લખાઈ રહી છે, સોલો પરફોર્મન્સીસ થઈ રહ્યા છે અને બહુ જ મોટા પાયે એનું આયોજન ચાલી રહ્યું છે. ગુજરાત અને ભારત પણ એમાં પાછળ નહીં રહે એવી મને ખાતરી છે. બીજું, મારા પિતા જશવંત ઠાકર જનકભાઈએ વાત કરી કે સીસી મહેતા અને એમણે સાથે મળીને નવી રંગભૂમિનું નિર્માણ કર્યું. એ જશવંત ઠાકરને 100મું વર્ષ અત્યારે ચાલી રહ્યું છે. એમના વિદ્યાર્થીઓ મળીને જ એમની ઉજવણ એમને યાદ કરીને ઘણું બધું કામ કરી રહ્યા છે. અમે લોકોએ 2005માં જશવંત ઠાકર મેમોરિયલ ફાઉન્ડેશનની રચના કરી, કારણ કે એમણે જે સપના જોયેલા કે રંગભૂમિને જે તરફ લઈ જવી છે, જે પ્રકારના એક્સપેરિમેન્ટ કરવા છે, એ વાતને આગળ વધારવા માટે અમે આ ટ્રસ્ટની રચના કરી છે. અને એના ભાગરૂપે અમે લોકો ડિસેમ્બર મહિનાથી આખું વર્ષ, એટલે 2016 અને 2017 આખું વર્ષ એમને યાદ કરીને સતત ઉજવણી કરીશું. ડિસેમ્બરની 20મી થી 25મી આ 5 દિવસ અમે અમારા જ નાટકોનો બહુ મોટો ફેસ્ટિવલ કરી રહ્યા છે. ત્યારે નાટકના માધ્યમ ઉપર એના વિચારો ઉપર ચર્ચાઓ થશે, વર્કશોપ્સ થશે, ઘણા બધા નવા પ્રેઝન્ટેશન થશે, એટલે અમે લોકો એ કરી રહ્યા છે. બીજી બાજુ હસમુખભાઈ બારાડી એમના જે વિદ્યાર્થી છે અને જનકભાઈ દવે એ બંને જણા ઘણું બધું પુસ્તકો એમનું લખાણ પબ્લિશ કરવાની, પ્રકાશિત કરવાનું કામ કરી રહ્યા છે. ત્રીજું, એમના જે વિદ્યાર્થી માર્કેટ જે હમણાં જ જેમનું અવસાન થયું, એમની છેલ્લી ઈચ્છા હતી કે જશવંતભાઈ ઉપર કંઈ થાય, તો આ 27મી માર્ચે અમે અમારું છેલ્લું નાટક જેની અભિનયભાઈએ વાત કરી, સમુદ્ર મંથન, એનું મંચન વડોદરા ખાતે કરી રહ્યા છીએ. અને સાથે સાથે એ દિવસે જેમણે જશવંત ઠાકર ઉપર કામ કર્યું છે એવા હસમુખ બારાડીને અવોર્ડ પણ અર્પણ એ લોકો કરી રહ્યા છે ત્રિવેણી સંસ્થા તરફથી. સાહિત્ય અકાદમીએ એમના નામે એક દિવસ યશવંત શુક્લ અને જશવંત ઠાકર એમના કામ અને એમના જીવન ઉપર એક દિવસનો નડિયાદ ખાતે સેમિનાર કર્યો, જેમાં એમના જ કુટુંબીજનોએ ભેગા થઈ અને નાટકના અંશો વાંચ્યા, એમના વિશે વાત કરી. એટલે ઘણી બધી રીતે ઉજવણી ચાલી રહી છે. મને આશા છે કે સરકાર પણ પોતાના તરફથી અને સમાજ પણ પોતાના તરફથી આ ઉજવણીમાં ઉમેરણ કરશે, કારણ કે જશવંત ઠાકરે સમાજના માણસ હતા, એમણે આખી જિંદગી રંગભૂમિ માટે અર્પણ કરી છે. એટલે માત્ર અમારી કુટુંબીજનોની જ ઈચ્છા હોય કે એમનું 100મા વર્ષની ઉજવણી થાય એવું નહીં, પણ સમાજ આખો આખી આ પ્રક્રિયામાં જોડાય તો અમને ખૂબ આનંદ થશે. અને તમે માધ્યમ તરફથી તો જોડાઈ જ રહ્યા છો અત્યારે. ચોક્કસ અદિતિબેન, આપણે આ ચર્ચા શરૂ જ રાખીશું, પરંતુ અત્યારે એક લઈ એક નાનકડો વિરામ. રંગભૂમિની આજ અને આવતીકાલ આ વિષયની ચર્ચા માટે અત્યારે આપણી સાથે શ્રી જનકભાઈ દવે, અદિતિબેન દેસાઈ, પૌરવીબેન જોશી અને અભિની બેંકર છે. પૌરવીબેન, આપને પ્રશ્ન પૂછીશ કે અત્યારે જે તમે રંગભૂમિ સાથે સંકળાયેલા છો અને કોસ્ટ્યુમ ડિઝાઇનિંગનું પણ કામ કરો છો, પ્રોડક્શનની પણ ઘણી બધી ઇન્ફોર્મેશન છે, તો અત્યારે કેવા પ્રકારના પ્રોડક્શન થઈ રહ્યા છે, આપની નજરે કેવું લાગે છે? નાટકની વાત કરું તો અદિતિબેન અને મલ્લિકા દીદી, મલ્લિકાબેન સારાભાઈ, તો એ બંને આખા પેરામીટર્સ અત્યારે તોડી નાખ્યા છે. સમુદ્ર મંથન નાટક અને કડક બાદશાહી આ બંનેમાં ટેકનિકનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે પ્રોજેક્ટર્સથી લઈ અને નવી નવી ટેકનિક્સ, મ્યુઝિક. સમુદ્ર મંથન આખું મ્યુઝિકલ પ્લે છે અને એમાં ડાન્સ છે અને એમાં પણ ખૂબ સારી ટેકનિકલ બધી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો. ને એ જ રીતે કડક બાદશાહીમાં પણ ઘણી બધી વસ્તુઓ આવી રીતે પ્રોજેક્ટર્સથી લઈને બધું ઉપયોગ કરવામાં આવ્યો, એટલે ટેકનિકલી બહુ જ સાઉન્ડ જઈ રહી છે અત્યારે આખી એ રંગભૂમિ. અને એ જ વસ્તુ તમને ફિલ્મોમાં, ગુજરાતી અર્બન ફિલ્મ જે અર્બન ટેગ લગાડવામાં આવી રહ્યું છે એમાં પણ એ જ વસ્તુ છે કે નવા નવા ડીઓપી સાથે મને કામ કરવાનો મોકો મળે છે, એટલે જે પણ નવા વ્યક્તિ આવે એની સાથે એ નવી ટેકનિક લઈને
ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા છે દરેક લોકો, એટલે એક બહુ જ આમ સૂર્યોદય થઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે કે રંગભૂમિ બહુ આગળ જશે હવે. એટલે અને એક પોતાનું ઓડિયન્સ ઉભું થઈ રહ્યું છે, દરેક નાટક છે ને એ પોતાનું ઓડિયન્સ લઈ આવે છે, એ બહુ મોટી ઘટના બની રહી છે. જનક દાદા, અત્યારે જોઈએ તો પારસી રંગભૂમિ છે એ રીતે મીર સમાજ પ્લસ દલિત સમાજ અને નાયક સમાજ આ બધાનો ઘણો બધો ફાળો રહેલો છે, તો આ વિશે સર થોડી માહિતી આપો, કારણ કે ખૂબ જ અગત્યનો આ પાસું છે. જ્યારે પારસી થિયેટરની તમે વાત કરો છો તો પારસી થિયેટર તો ગુજરાતી રંગભૂમિનું મોસાળ ગણાય, એટલા માટે કે એને શરૂઆત કરી ભલે ઉર્દુ ભાષાથી, ઉર્દુ અને ગુજરાતી પણ સંમિશ્રણ, અને પછીથી ગુજરાતી, તો બાલીવાલા કે બીજા અન્ય જે એ લોકોના કાબરાજી કે અન્ય જે કોઈ એના દિગ્દર્શકો કે લેખકો હતા એના દ્વારા ગુજરાતી રંગભૂમિ તરફની જે ગતિ હતી એ લોકોની, અને એને કારણે ગુજરાતી રંગભૂમિએ પોતાનો વિકાસ વધારે સારી રીતે કર્યો. હા, અદિતિબેન આ ક્ષેત્રે આપ કઈ પ્રકાશ પાડે છો? હા, એટલે કે જે જનકભાઈએ વાત કરી અને હું આગળ વધારું તો મીર કમ્યુનિટી, દલિત કમ્યુનિટી અને નાયક કમ્યુનિટી એનો બહુ મોટો ફાળો છે ગુજરાતી રંગભૂમિને આગળ લઈ જવામાં. ગુજરાતી રંગભૂમિના બે ભાગ છે, એક ગ્રામ્ય કક્ષાએ જે વિકસી છે એમાં આ ત્રણેય કમ્યુનિટી એણે રંગભૂમિને આગળ વધારવા માટે ખૂબ કામ કર્યું છે. ગુજરાતી રંગભૂમિમાં ઘણી બધી કમ્યુનિટીનો સમાવેશ એટલા માટે થયો છે કે રંગભૂમિનું કામ કે નાટકનું કામ એ ગ્રુપ વર્ક છે, આખું જૂથ સાથે મળીને કરે છે. આ એક જ એવી સ્પેસ બચી છે આપણી પાસે કે જેમાં કોઈ ઊંચો નથી, કોઈ નીચો નથી, કે આ કમ્યુનિટીને જાકારો છે ને આ કમ્યુનિટી આવકાર્ય છે એવું નથી. બધા જ સાથે મળીને આખું એક સપનું જે જોવાયું છે ને પૂરું કરવા માટે મહેનત અને મદદ કરે છે. એટલે આજે રંગભૂમિ અમે લોકો અત્યારે જે કામ કરી શકીએ છીએ કારણ કે અમારે માતામહી પિતામહ જે લોકોના નામ અત્યારે બોલાયા અને જે લોકોના નામ આપ વાંચશો એ લોકોએ ઘણું બધું અમારે માટે કામ અને સ્પેસ ઊભી કરીને મૂકી દીધી છે. વાહ, ચોક્કસ. અભિનય અત્યારે જે નાટ્ય નિર્માણ છે એ કરી રહ્યા છો, આગળ શું આયોજન છે, કેવા પ્રકારના નાટકો કરવા છે? જો મેં કહ્યું એ રીતે મને મજા છે ને, હું જ્યારે નાટકો કરતો હોઉં છું ત્યારે કે થિયેટ્રિકલ લિમિટેશનની જ્યારે વાત આવે ને તો મને એ તોડવાની ખૂબ મજા પડતી હોય છે. એટલે મને ઘણી વખત એમ થાય કે જે સિનેમાના પડદા ઉપર આપણે જોઈ શકીએ છીએ અથવા તો જે સિનેમેટિક એક્સપિરિયન્સ જે આપણે લઈ શકીએ છીએ એ મંચ ઉપર કેમ ના આવે. એટલે હમણાં રિસેન્ટલી એક ઇન્ટરનેશનલ થિયેટરમાં માટે એક નાટક લખ્યું અને એનું દિગ્દર્શન કર્યું, એનું નિર્માણ થયું, હેપી જર્ની, જેની અંદર સ્ટેજ ઉપર ડ્રોઈંગ રૂમ કિચન એક જે લીડ કેરેક્ટર છે જે છોકરી એનો પોતાનો પર્સનલ રૂમ એ બધું એક સાથે મંચ ઉપર હોવું, સાથે મંચ ઉપર વરસાદ પડે, એક મોટું ઘડિયાળ છે જે ટાઈમલેપ્સમાં આવે છે, એક મોન્ટાજ છે કે જેની અંદર બે પાત્રોના વિચાર એક કેરેક્ટરની સાથે એક સાથે મંચ ઉપર આવે છે, સ્ટેજ ઉપર બાઇક આવે છે, રાઇડિંગ થાય છે, ફ્રેમ્સ આવે છે, બહુ જ બધી ઘટનાઓ એક સાથે થતી હોય છે. એ જસ્ટ મને લાગે છે કે કદાચ એક દાખલો હતો, પણ એના સિવાય ચલતા ફિરતા બંબઈ છે એ 3-4 વર્ષ જૂનું એક પ્રોડક્શન છે. આવનારા વર્ષોમાં ટેકનિક્સ જે રીતે વધી રહી છે એ બધી ટેકનિક્સનો નાટકમાં ઉત્તમમાં ઉત્તમ સદુપયોગ કરીને એક શ્રેષ્ઠ નાટક ઓડિયન્સ સુધી લઈ જવું, કે જ્યારે નાટક જોવા માટે અમે લોકો માત્ર ટિકિટ બારી ઉપર જ નાટકો કરતા હોઈએ છીએ, એ નાટક જોવા જ્યારે ઓડિયન્સ આવે છે તો સંતુષ્ટ થઈને પાછો જાય, બીજી વખત આવે ને બીજા બે માણસને લઈને આવે કે આ ગુજરાતી રંગભૂમિ છે, આ જોવા જાઓ. અદિતિબેનને વિનંતી કરીશ કે અત્યારે જે નવા આર્ટિસ્ટો છે એમને શું મેસેજ આપશો, એમને શું કરવું જોઈએ એના વિશે? વિશ્વ રંગભૂમિ દિનને એક આખા વિશ્વમાં એક નવો મેસેજ આવ્યો છે સૌ રંગકર્મીઓ માટે અને જે લોકો પ્રેક્ષકો છે એ લોકોને માટે, કે તમારા જે ગેજેટ્સ જે તમને એકલા પાડી રહ્યા છે જેમ કે મોબાઈલ છે, સોશિયલ મીડિયા છે, એ બધું છોડો, રંગભૂમિમાં આવો, રંગભૂમિમાં ઊભી થયેલી ઇમેજીસ અને શબ્દોને માણો. રંગભૂમિમાં જે તમને અનુભવ મળશે એ ક્યાંય નહીં મળે,
અને એ તમને જીવન જીવવાની નવી પદ્ધતિ શીખવશે. તો આવો રંગભૂમિમાં, રંગભૂમિમાં અમારા નાટકો જુઓ, સૌના નાટકો જુઓ, એને માટે અમે સૌ તમને આખા વિશ્વમાંથી આમંત્રણ મોકલીએ છીએ. વાહ ભાઈ વાહ. રંગભૂમિની આજ અને આવતીકાલની ચર્ચા માટે આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા તે બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.